श्री कड़वीबाई वीराणी कन्या विद्यालय राजकोटनी यूट्यूब चैनल में तमारू स्वागत छे। व्यवसायलक्षी गृह विज्ञान प्रवाह हाउसकीपिंग धोरण 12 विषय सोशल स्किल्स एंड रिपोर्टेबल मैटर्स प्रकरण 1 माहिती संचारनो अर्थ लक्षणों अने सिद्धांतों तास 5। विद्यार्थी मित्रों, माहिती संचार एटले शुं, एना तत्वों लक्षणों अने अवरोधों विषे आपणे वात करी। आजे आपणे माहिती संचारना सिद्धांतों विषे वात करशुं। माहिती संचारनो महत्व आपणे जाणी आटली अगत्यनी वस्तु ज्यारे व्यवस्थित करवानी होय त्यारे एना सिद्धांतोनी बाबते आपणी पासे ज्ञान होवुं जरूरी छे। कारण के ज्यारे कोई वस्तु आपणे एना सिद्धांतों के नियम प्रमाणे करीए तो एमां सफळता मळवानी शक्यता घणी वधी जाय छे। माहिती संचार ए व्यापार वाणिज्यनी प्रगति माटे परोक्ष रीते परंतु पायारूप जरूरियात छे। जो माहिती संचार योग्य नहीं होय तो कंपनीनी कोईपण कामगीरी व्यवस्थित नहीं थई शके। ज्यारे तेनी आटली अगत्यता छे तो कम्युनिकेशननी बाबतमां तेना सिद्धांतोनो ख्याल राखीने तेनो अमल करवामां आवे तो ઝડપથી અને સરળતાથી ને સહજતાથી વધારે સારું પરિણામ આપણને મળી શકે। તો આજેના સિદ્ધાંત વિશે આપણે જાણીએ। પહેલો સિદ્ધાંત છે અરસપરસનો વિશ્વાસ અને સદ્ભાવ। માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે, આપણે જોયું। એમાં સેન્ડર અને રિસીવર બંને માનવ છે, કારણ કે માહિતી સંચાર જ માનવીય પ્રક્રિયા છે। અને જ્યારે બંને માનવોએ સાથે મળીને એક પ્રક્રિયાને સફળ બનાવવાની છે ત્યારે બંનેને એકબીજાની ઉપર વિશ્વાસ અને સદ્ભાવ હોવા જોઈએ। સેન્ડરને રિસીવર ઉપર કેને કહેલી વાત એ બરાબર અર્થઘટિત કરી અને એને પ્રતિક્રિયા આપશે, અને રિસીવરને પણ એમ હોવું જોઈએ કે સેન્ડર દ્વારા અપાતી માહિતી યોગ્ય અને સાચી છે। આ સિદ્ધાંત માહિતી સંચારમાં અનેક ગણો વધારો કરી આપે છે। જ્યાં વિશ્વાસ છે, સદ્ભાવ છે, ત્યાં શંકા નથી, કોઈ અવરોધ નથી। પરિણામે ફીડબેક ઝડપથી મળે છે, પોઝિટિવ મળે છે। સૌપ્રથમ સંચાલકોને પોતાના કર્મચારીનો વિશ્વાસ હોવો જોઈએ અને દરેક નવી સૂચના કર્મચારીઓને વિશ્વાસમાં લઈને અસરકારક રીતે માહિતી સંચારનું સંચાલન કરવું જોઈએ। સંચાલકે એવું મગજમાં નથી રાખવાનું કે આવનાર કર્મચારી છે એને કામનો કંટાળો છે અથવા તો કામનો અણગમો છે, પણ એ પણ એક માણસ છે, કામ કરવા આવ્યા છે, કંપની એ લોકો દ્વારા જ ચાલે છે, અને એ લોકોના સારા કામને બિરદાવીને એનામાં વિશ્વાસ રાખવો જોઈએ। અને જ્યારે કંપનીમાં કોઈ પણ કારણસર કંઈ પરિવર્તન કરવાનું હોય, નવા નિયમો લાગુ પાડવાના હોય અથવા તો જૂના નિયમોમાં કંઈ ફેરફાર કરવાનો હોય ત્યારે એની રજૂઆત ખૂબ સરસ રીતે કરવી જોઈએ, કર્મચારીઓને વિશ્વાસમાં લઈને કરવી જોઈએ। એટલું જ નહીં, માહિતી આપનાર અને મેળવનાર બંને વચ્ચે સદ્ભાવ અને માનવીય લાગણી પણ ખાસ હોવા જોઈએ, તો જ સફળતા મળે। અને આ વસ્તુની પહેલ સંચાલકે કરવાની છે। સંચાલકે જ્યારે કોઈ પણ માહિતી સંચાર કરે ત્યારે એમાં કર્મચારીને શું ફાયદો છે, ઓવરઓલ કંપનીને શું ફાયદો છે, આ દરેકની વાત કરવી જોઈએ। અને એના દ્વારા કર્મચારીને કે કંપનીને કંઈ નુકસાન નથી જવાનું એની પણ એને ખાતરી આપવી જોઈએ, વિશ્વાસ આપવો જોઈએ। આટલું જો થઈ જાય તો ધીરે ધીરે કરતા કર્મચારીને પણ એ સંચાલન અને સંચાલકમાં ચોક્કસ વિશ્વાસ બેસે છે, અને આ પાયાની બાબત છે। એક વખત વિશ્વાસ અને સદ્ભાવ પ્રસ્થાપિત થઈ જશે તો આગળના દરેક માહિતી સંચાર છે એ સહજતાથી અને સરળતાથી સફળ થઈ શકે છે। માટે આ બાબતે ખૂબ સજાગ રહેવું જોઈએ। માહિતી સંચારનો બીજો સિદ્ધાંત છે સાતત્યનો સિદ્ધાંત। સાતત્ય એટલે સળંગ ચાલતી પ્રક્રિયા। તો માહિતી સંચાર છે એ પણ કાયમી થવો જોઈએ, દવાની માફક આકસ્મિક પ્રસંગોમાં જ માત્ર જરૂરિયાત મુજબનો તેનો ઉપયોગ ન કરવો જોઈએ। એટલે કે જેની સાથે સંબંધો છે એની સાથે સતત કોઈને કોઈ કારણસર આપણે એને જાળવી રાખવા જોઈએ।
ધંધા કે એકમની શરૂઆતથી જ માહિતી સંચાર અસ્તિત્વમાં આવે છે, એટલે કે બધાને આપણે ઇન્વાઇટ કરીએ છીએ કોઈ નવા બિઝનેસના ઉદ્ઘાટન સમયે, ત્યારથી એ ચાલુ થાય છે અને સતત ચાલુ જ રહે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ક્યારેક કોઈ નવી સ્કીમ બહાર પાડતા હોઈએ તો એના અનુસંધાનમાં, કોઈ નવી શાખા ખોલીએ તો એના અનુસંધાનમાં, કોઈને કોઈ બાબતે વાર તેવા પ્રસંગે વિશેષ મોકલાવીને પણ આ માહિતી સંચારની પ્રક્રિયા આપણા કસ્ટમર સાથે કે કર્મચારીની સાથે કદી અટકતી નથી. માહિતી સંચારમાં સાતત્ય રહેવાથી સંબંધો જળવાઈ રહે છે, વિશ્વાસ વધે છે, પરિચય ગાઢ બને છે, જે આગળના માહિતી સંચારને હકારાત્મક બનાવી પેઢીની પ્રગતિમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે જેમ જેમ કોઈ પણ બે વ્યક્તિ, પછી કોઈ પણ સંબંધમાં કેમ ન હોય, સામાજિક હોય કે વ્યવસાયિક હોય, એકબીજાના વધારે પરિચયમાં આવે છે, એકબીજાને વધારે ઓળખાણ જેમ પડે છે એકબીજાની, એમ વિશ્વાસે વધતો જાય છે અને સંબંધો ઊંડા અને ગાઢ બનતા જાય છે, જે જરૂરી છે. કારણ કે જે સંબંધને આપણે કાયમી બનાવવા છે તેમાં પરિચય અને વિશ્વાસ બંને જરૂરી છે. અને આ માહિતી સંચારના તત્વમાં પણ જો આપણે જાળવી શકીએ કે ઊભો કરી શકીએ આ તત્વ સાતત્યનું, તો એ આપણી પેઢીની પ્રગતિમાં ખૂબ મદદરૂપ થઈ શકે એમ છે. જાહેરાતો આ સિદ્ધાંતનું ઉત્તમ ઉદાહરણ છે. સતત જાહેરાતો આવતી રહે છે, એવું નથી કે એક વખત જાહેરાત આવી ગઈ પછી બીજી વખત નથી આવતી. એકને એક જાહેરાત છાપામાં, સામયિકમાં, ટીવીમાં, રેડિયોમાં, દરેક જગ્યાએ આવે છે અને અનેકવાર આવે છે. જે સતત આપણી સાથે, એ લોકો કોન્ટેક્ટમાં રહેતા હોય, કોઈ એક પ્રોડક્ટની સતત આપણી સુધી ઓળખ પહોંચતી કરતા હોય છે અને એની પ્રોડક્ટ આપણા મગજમાં જીવંત રાખે છે. અને માહિતી સંચાર પણ એનો એવો હોય છે કે એ પ્રોડક્ટથી આપણને ખૂબ ફાયદો થવાનો હોય છે. તો આ છે સાતત્યનો સિદ્ધાંત. બીજો સિદ્ધાંત છે યોગ્ય આયોજનનો સિદ્ધાંત. આયોજન એવી બાબત છે કે જે કોઈ પણ પ્રક્રિયાને સફળ થવા માટે પાયાની બાબત છે, એ આપણે સહજ સમજી શકીએ એવી વાત છે. તો માહિતી સંચારમાં પણ એ લાગુ પડશે. આયોજન એ સમગ્ર સંચાલન વ્યવસ્થાનો પાયો છે. કંપનીનું દરેક બાબતનું સંચાલન જ્યારે થતું હોય છે ત્યારે એમાં એનું આયોજન કરવામાં આવતું હોય છે. એ જ રીતે કંપનીમાં માહિતી સંચાર ક્યારે, કોણ, કેવી રીતે, કોની સાથે કરશે એનું પણ એક આયોજન હોય છે. કારણ કે આયોજન વગર તો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા કોઈ પણ તબક્કામાં ન જ મળે, શક્ય જ નથી. માહિતી સંચાર કોણે, કોના દ્વારા, કયા માધ્યમ દ્વારા, ક્યારે, કઈ જગ્યાએ કરવાનો છે, એ દરેક બાબતનું આયોજન ખૂબ જ જરૂરી છે. નહીં તો સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય અને માહિતી સંચાર યોગ્ય ન થતાં જરૂરી ફીડબેક કે પરિણામ પણ આપણને નહીં મળી શકે. પરિણામે સમગ્ર માહિતી સંચાર નિષ્ફળ જશે, પેઢીની છાપ કે શાક પણ સારા નહીં પડે, એ પણ બગડશે. અને માહિતી સંચાર સફળ ત્યારે જ કહેવાય જ્યારે આપણને યોગ્ય ફીડબેક મળે. યોગ્ય ફીડબેક આપણને તો જ મળશે જો માહિતી સંચાર વ્યવસ્થિત થયો હોય, અને વ્યવસ્થિત ત્યારે જ થાય જ્યારે એનું યોગ્ય આયોજન કરવામાં આવ્યું હોય. આમ આયોજન કેટલી પાયાની બાબત છે એ સમજી શકાય એવી વાત છે. ચોથો સિદ્ધાંત છે માહિતી સંચારનો પૂર્ણ પ્રવૃત્તિનો સિદ્ધાંત. માહિતી સંચાર એને જ કહેવાય જેનો પાછળ કોઈ હેતુ હોય, કંઈ અર્થ છે. એટલે કે માહિતી સંચાર એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ બની રહેવી જોઈએ, તેની પાછળ ચોક્કસ ધ્યેય કે હેતુ હોવા જ જોઈએ. માહિતીની આપણે પાછળના કારણો હોવા જ જોઈએ. કારણ વગરની વાતચીત એ માહિતી સંચાર નથી, એ વેસ્ટ ઓફ ટાઈમ છે, કંપની માટે એ ઉપયોગી નથી. માહિતી સંચાર સમય અને સંજોગ અનુસાર સાધ્ય અને સાધન બંને રીતે હોઈ શકે છે. આ વાક્ય સમજવા જેવું છે કે માહિતી સંચાર સમય અને સંજોગ અનુસાર સાધ્ય અને સાધન બંને છે. સાધ્ય એટલે જેને આપણે પ્રાપ્ત કરવું છે એ ગોલ આપણો, કે માહિતી સંચાર યોગ્ય રીતે કરતાં આવડવું જોઈએ એ પણ એક આપણો ગોલ છે. તો અહીંયા માહિતી સંચાર એઝ અ ગોલ, સાધ્ય તરીકે જેને આપણે સાધવાનું છે, અને સાધન તરીકે એટલે શું કે જ્યારે કોઈ બાબતમાં સફળતા મેળવવી હોય ત્યારે માહિતી સંચારનો એક સાધન તરીકે આપણે ઉપયોગ કરવાનો છે.
એક રીતે કહીએ તો માહિતી સંચાર દ્વારા વ્યવહારમાં, વ્યાપારમાં, કોઈ પણ કાર્ય સિદ્ધ કરવામાં સફળતા મળી શકે છે આપણને. એટલે કે માહિતી સંચારનો આપણે સાધન તરીકે ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ માહિતી સંચાર જો ઉચ્ચ કક્ષાનો કરવો હોય તો માહિતી સંચાર કરનારે તેની સફળતાના પ્રથમ પગથિયા રૂપે એને સાધ્ય ગણવું જોઈએ. એટલે કે ઉત્તમ પ્રકારનો માહિતી સંચાર કઈ રીતે કરવો એ પણ એને શીખવું જોઈએ, એની તાલીમ લેવી જોઈએ, એના માટે પોતાની જાતને કેળવવું જોઈએ, એ કુશળતા પ્રાપ્ત કરવી જોઈએ. આપણે જે કહેવા માગીએ છીએ તેનું જેટલું મહત્ત્વ છે તેનાથી વધુ મહત્ત્વ તેની કહેવાની રીતનું છે. આ વાત પણ અગત્યની છે. ઘણી વખત એવું બનતું હોય છે કે એક વાત કોઈ વ્યક્તિ આપણને કરી હોય અને આપણું રિએક્શન નેગેટિવ હોય અથવા આપણો જવાબ ના હોય, એની એ વાત જ્યારે બીજી વ્યક્તિ આપણને સમજાવીને કે વ્યવસ્થિત રીતે કહે છે તો બની શકે કે આપણો ફીડબેક કે પ્રતિક્રિયા વિધેયાત્મક બની જાય, પોઝિટિવ થઈ જાય. આ જ તો એનું મહત્ત્વ છે કે કઈ રીતે માહિતી સંચાર કરવામાં આવે છે. આમ માહિતી સંચાર છે એ પૂર્ણ પ્રવૃત્તિ છે, સાધ્ય પણ છે, સાધન પણ છે. માહિતી સંચારનો પાંચમો સિદ્ધાંત છે કાર્યપ્રેરક વ્યવસ્થાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત મુજબ ઉચ્ચ સંચાલકોએ બીજાઓ પાસેથી કામ લેવાનું હોય છે, તેમને કામ કરતા કરવાના હોય છે. સંચાલક હોય એટલે સ્વાભાવિક છે કે પોતે તો ઉચ્ચ કોટીનું કામ કરતા જ હોય, પણ સાથે સાથે એનું કામ એ પણ છે કે બીજાને પણ કામ કરતા કરવાના છે. પણ આ કામ કરવાની જે કરાવવાની જે રીત છે એ દમનવાળી નહીં, સત્તાવાળી નહીં, સજાવાળી નહીં, પણ પ્રેરણાવાળી રાખવી છે. અને એના માટે માહિતી સંચાર ઉપયોગી થાય છે. કામ કરવા માટે કર્મચારીઓને પ્રેરણા મળે, ઉત્સાહ થાય, એના કામની કદર થાય, એવા પ્રકારની માહિતી સંચારની વ્યવસ્થા હોવી જોઈએ. કર્મચારીના કામના જરૂરિયાત મુજબ વખાણ કરવા જોઈએ, તેમને ઉચ્ચ હોદ્દા પર મૂકવા જોઈએ, એમના પગારમાં વધારો કરી શકાય, એમનું સન્માન કરી શકાય. આ બધી જ બાબતોનો સમાવેશ કાર્યપ્રેરક વ્યવસ્થાના સિદ્ધાંતમાં થાય છે. એટલે કે સંચાલકે માત્ર કર્મચારીને પગાર જ પૂરો નથી પાડવાનો, પ્રેરણા પણ પૂરી પાડવાની છે. અને એ પ્રેરણામાં અનેક રીતે આપી શકે, સાથે સાથે માહિતી સંચારનો પણ સમાવેશ કરવાનો છે. અને પ્રેરણા અનેક રીતે આપી શકાય, જેની આપણે આગળ વાત કરીએ, જેની કર્મચારીને જરૂરિયાત હોય, જેને એ લાયક છે, જે પ્રકારની એને સફળતા પ્રાપ્ત કરી છે એ પ્રમાણે એની સાથે માહિતી સંચાર કરવો જોઈએ. ક્યારેક એવું બને કે કોઈ કર્મચારીનું કામ થોડું ઉતરતી કક્ષાનું હોય તો એને પણ કેમ લેવલમાં લાવી શકાય એના વિશે વિચારી અને એને પણ જરૂર પૂરતું માર્ગદર્શન કે તાલીમ પૂરા પાડી એની હિંમતમાં વધારો કરી એના ઉપર વિશ્વાસ મૂકીને પણ એને કામ કરવાના માટે પ્રેરણા આપી શકાય છે. આમ કરવાથી કંપનીનું વાતાવરણ આખું જુદા જ પ્રકારનું બની જાય છે અને કર્મચારી ખૂબ સહજ અને સરળ ભાવથી કંપનીમાં કામ કરે છે, કાર્યસંતોષ મેળવે છે અને કંપનીને આપે પણ છે. તો આ કાર્યપ્રેરક વ્યવસ્થા જે છે એ જરૂરી પણ છે અને એમાં માહિતી સંચારની ભૂમિકા પણ ખૂબ અગત્યની છે. માહિતી સંચારનો છઠ્ઠો સિદ્ધાંત છે દ્વિમાર્ગીય પ્રક્રિયાનો સિદ્ધાંત. માહિતી સંચાર એ દ્વિમાર્ગીય પ્રક્રિયા છે, જેની આપણે આગળ પણ વાત કરી. એટલે કે એમાં સેન્ડર અને રિસીવર બંને સક્રિય પરિબળો છે, તેથી એ બંને દિશામાં થવી જોઈએ. ઉચ્ચ સંચાલકોએ માત્ર હુકમો આપવા તરફ જ ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ, પરંતુ સૂચનો અને હુકમોની અસર સામા પક્ષ પર સી રીતે અસર કરે છે, તેની પ્રતિક્રિયા શું છે તે જાણવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે માત્ર સેન્ડર તરીકેની ભૂમિકા નથી ભજવવાની, પણ રિસીવર ઉપર એની શું અસર થઈ છે, એની પ્રતિક્રિયા શું છે, વિધાયાત્મક છે, નિષેધાત્મક છે, શું કારણ છે, આ બધું એને જાણવાની કોશિશ કરવાની હોય છે. કર્મચારીઓ હુકમો કે સૂચનો સાંભળે છે એટલું જ નહીં, પરંતુ સૂચનાના અમલમાં કંઈ મુશ્કેલી હોય તો સમાધાન પણ શોધવું જોઈએ અને પોતાના વિચારો વ્યક્ત કરવાની દરેકને સ્વતંત્રતા હોવી જોઈએ. કર્મચારીએ પણ સાથે સાથે
આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે રિસીવર તરીકેની એને ભૂમિકા ભજવવાની છે, પણ એને સતત વિચારશીલ પણ રહેવાનું છે. ક્યાંય પણ કોઈ બાબતે કંઈ મૂંઝવણ હોય તો સહજતાથી અને એના અધિકાર રૂપે એ અધિકારીને વાત કરી શકે કે અહીંયા આ જગ્યાએ થોડી તકલીફ પડી શકે એમ છે, અથવા તો પોતાનું સજેશન આપી શકે એમ છે. કંઈ મુશ્કેલી રજૂ કરશે તો સેન્ડર એટલે કે અધિકારી છે એનો કંઈ સમાધાન પણ આપણ આપશે. આ રીતે સેન્ડર અને રિસીવર બંનેએ પોતાની ભૂમિકાને ધ્યાનમાં રાખીને સક્રિય પણ રહેવાનું છે, વિચારશીલ પણ રહેવાનું છે, સાથે સાથે એકબીજાના કોન્ટેક્ટમાં સતત રહેવાનું છે અને પ્રતિક્રિયાઓ આપતી રહેવાની છે, જેથી કરીને કયું કામ કઈ રીતે થાય છે, કયા લેવલે પહોંચ્યું, કઈ સમસ્યા છે કે નહીં, એ દરેક વસ્તુનો ખ્યાલ આવી શકે છે. માટે આ પ્રક્રિયા દ્વિમાર્ગીય રીતે થવી જોઈએ તો જ એનો અર્થ છે. એકમાર્ગીય પ્રક્રિયાનો ક્યારેક વધારે થાક લાગી શકે છે, કર્મચારી સાવ નિષ્ક્રિય બની શકે છે, એટલે થોડીક એને પણ બોલવાની, વ્યક્ત કરવાની, વિચારો સ્વતંત્રતા આપવી જ જોઈએ. માહિતી સંચારના સિદ્ધાંતમાં સાતમું આવે છે, નિરીક્ષકોના મહત્ત્વના સ્વીકારનો સિદ્ધાંત. નિરીક્ષક એટલે સુપરવાઇઝર, જેને આપણે કરીએ છીએ. ઉચ્ચ સંચાલકો અને કર્મચારીઓની વચ્ચેની મહત્ત્વની કડી એટલે નિરીક્ષકો કે સુપરવાઇઝર છે. સંચાલકોની નીતિ, સંચાલકો શું ઈચ્છે છે એની સમજૂતી નિરીક્ષકો દ્વારા જ કર્મચારીઓને અપાય તે વધુ ઈચ્છનીય છે. એટલું જ નહીં, પરંતુ નિરીક્ષકોના સૂચનો અને અભિપ્રાયોને પણ સંચાલકોએ ધ્યાનમાં લેવા જોઈએ. જ્યારે એક પોસ્ટ છે જ તો એની ગરિમા પણ જળવાવી જોઈએ. એવું નહીં કરવાનું કે ઉચ્ચ સંચાલકોએ સીધું જ કર્મચારીઓને સાથે વાત કરવાની. હા, ક્યારેક ઇમરજન્સીમાં કોઈ મિટિંગ લીધી હોય ને કોઈ વાત નીકળી હોય તો એ અલગ વાત છે. બાકી દરેક વસ્તુ પ્રોપર ચેનલ જો માહિતી સંચાર થાય તો એને પણ પોતાની અગત્યતાનો ખ્યાલ આવે છે. એટલે સંચાલકોએ દરેકે દરેક પોતાની જે પોલિસી કે નિયમો હોય એ બરાબર સુપરવાઇઝરને સમજાવવાના છે, જેથી કરીને એ સુપરવાઇઝર તમામ કર્મચારીને એ સમજાવી શકે અને એના ઉપર કામ કરાવી શકે. સાથે સાથે સુપરવાઇઝરો સતત કર્મચારીના કોન્ટેક્ટમાં રહેતા હોય છે, એટલે કર્મચારીઓ દ્વારા એમને પણ ઘણી બધી બાબતના સજેશન્સ મળતા હોય છે, ઘણી બધી વાતની ખબર પડતી હોય છે, ઘણી સમસ્યાઓની રજૂઆત એને તરફ થતી હોય છે. આ બધી રજૂઆત જ્યારે સુપરવાઇઝર ઉચ્ચ સંચાલક અધિકારીને કરતા હોય ત્યારે એની વાતને પણ ધ્યાન આપવું જોઈએ. એટલે આ એક જોડતી કડી જે છે, બે વચ્ચે એક પુલ જેવું કામ કરે છે. કર્મચારીમાંના જે વિચારો છે કે એનો અવાજ છે એ ઉપર સુધી પહોંચાડે છે, અને અધિકારીનું વિઝન છે એ કર્મચારી સુધી પહોંચાડે છે. તો આ એક બહુ અગત્યની વ્યક્તિ છે જેની ભૂમિકાને પણ માન મળવું જોઈએ, એને સમજીને એની સાથે કામ કરવું જોઈએ અને એની સાથે માહિતી સંચાર કરવો જોઈએ અને એના માહિતી સંચારને મહત્ત્વ મળવું જોઈએ. આઠમો સિદ્ધાંત છે, અવૈધિક માર્ગોનો વધુ ઉપયોગ. વૈધિક અને અવૈધિક એટલે શું, પહેલાં એ શબ્દ સમજી લઈએ. વૈધિક એટલે ઔપચારિક અને અવૈધિક એટલે અનૌપચારિક. જ્યાં વાત વૈધિકની છે ત્યાં સમય સત્તાનું થોડું ભાન રાખવાનું છે. જ્યારે કોઈ કામ અમુક સમયે અમુક સત્તાના અધિકારીઓ સાથે કામ કરવાનું હોય, અમુક નિયમોને આધીન રહીને કામ કરવાનું હોય, એની પ્રક્રિયાના પણ નિયમો હોય, ત્યારે એ વૈધિક રીતે કામ કર્યું કહેવાય. અને અવૈધિક એટલે જેમાં સમયનું, સ્થળનું, સત્તાનું કોઈ મહત્ત્વ નથી, જે ભાવના ઉપર આધારિત સંબંધો કે કાર્ય છે એ બધા અવૈધિક છે. તો વૈધિક એટલે ઔપચારિક, અવૈધિક એટલે અનૌપચારિક. લેખિત અને વૈધિક માહિતી સંચાર કરતાં અવૈધિક માહિતી સંચાર વધુ અસરકારક નીવડે છે, કારણ કે નાની નાની બાબતમાં જો કર્મચારીને લેખિતમાં ઠપકો આપવામાં આવે કે સજેશન્સ આપવામાં આવે કે એવું કરવામાં આવે ત્યારે એ વસ્તુની આખી પ્રતિક્રિયા અલગ થાય છે. એની માનસિક અસર કર્મચારી ઉપર અને બીજા આખા કંપનીના કર્મચારી ઉપર અલગ પ્રકારની પડે છે. એક ડર અથવા તો એક અંતર એ જાળવે છે કર્મચારી પછી બીજા અધિકારીઓ તરફ,
જે અયોગ્ય છે. કંપનીમાં આત્મીયતા કે પરિવાર જેવું વાતાવરણ એનાથી સર્જાતું નથી. પરંતુ અવૈધિક માહિતી સંચાર કરેલો હોય તો એમાં કર્મચારીનું સ્વમાન પણ જળવાય છે. એને મૌખિક કંઈ ભૂલ થઈ હોય તો આપણે એને સમજાવી શકાય. હા, ભૂલ મોટી હોય તો વૈધિક કરી શકાય છે, પણ અવૈધિક કરીએ તો એનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધે છે અને એ પ્રકારે કરેલા સૂચનોના અમલીકરણની શક્યતા પણ રહે છે. કારણ કે જેને આપણે તેની તરફ માહિતી સંચાર કરીએ છીએ એ પણ માનવી છે, એ પણ સમજે છે કે મારી સાથે કયા પ્રકારનું વર્તન થઈ શકતું હતું અને કયા પ્રકારનું વર્તન થયું છે. પરિણામે એ સૂચનનો એ મનથી અને સહજતાથી અમલ કરશે અને એમાં અહમ જેવું તત્વ ક્યાંય વચ્ચે નહીં આવે, આત્મીયતાનું તત્વ અને ભાવ વધશે. બીજી રીતે કહીએ તો કર્મચારી અને સંચાલકો વચ્ચેનું અંતર ઘટી જાય છે અને આત્મીયતા ખૂબ જ વધે છે. આમ અવૈધિક માર્ગોનો શક્ય હોય ત્યાં વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. આમ સિદ્ધાંત છે વિચારોની સ્પષ્ટતાનો સિદ્ધાંત. માહિતી સંચારમાં માહિતી આપનાર એટલે કે સેન્ડર શું કહેવા માગે છે, તેને શું કહેવું છે તે બાબતમાં પોતે સ્પષ્ટ હોવો જોઈએ. કારણ કે વ્યક્તિ પોતે જો સ્પષ્ટ ન હોય તો એ સામેવાળી વ્યક્તિને કેવી રીતે સમજાવી શકે. એના વિચાર જ સ્પષ્ટ ન હોય, વિરોધીભાસી હોય, ક્યારેક એ એકને એક વિધાનને પોઝિટિવ વે પણ પ્રેઝન્ટ કરે અને નેગેટિવ વે પણ પ્રેઝન્ટ કરે તો સામેની વ્યક્તિ શું સમજી શકશે કે આ વાતને માનવાની છે કે નથી માનવાની. વિચારોમાં સ્પષ્ટતાથી તે રિસીવરને પણ સ્પષ્ટ ચિત્ર રજૂ કરી આપે છે, જેથી ચોક્કસ પરિણામ એટલે કે ધાર્યું પરિણામ મેળવી શકાય છે. આપણે પોતાને ખબર હોવી જોઈએ કે પોતે ક્યારે શું કોની સાથે બોલશે, કેવી રીતે બોલશે, કયું માધ્યમ વાપરશે, કયા શબ્દ વાપરશે, કયા ઉદાહરણ વાપરશે અને કઈ વ્યક્તિને કેવી રીતે કન્વિન્સ કરશે. એનું આખું સ્પષ્ટ ચિત્ર જો એના મગજમાં ક્લિયર હોય તો જ એ વ્યવસ્થિત રીતે પોતાનું કામ કરી શકે છે. બાકી અસ્પષ્ટ વિચારોથી તો સંદેશા મેળવનારના મનમાં પણ ગૂંચવાળો ઊભો થાય છે, ધાર્યું પરિણામ પણ મળતું નથી, સેન્ડરની અને કંપનીની ઇમેજ પણ બગડે છે. માટે જ્યારે પણ સેન્ડર તરીકેની ભૂમિકા ભજવવાની હોય ત્યારે વિચારોમાં સ્પષ્ટતા હોવો એ બહુ જરૂરી વસ્તુ છે. કારણ કે એનાથી જ આપણને યોગ્ય પ્રતિક્રિયા મળશે અને રિસીવર ચોક્કસ અર્થઘટન કરશે, એના અર્થઘટનમાં બિલકુલ ભૂલ નહીં થાય. માહિતી સંચારનો 10મો સિદ્ધાંત છે મૂલ્યાંકનનો સિદ્ધાંત. માહિતી સંચારની સફળતાનો ઘણો જ આધાર મૂલ્યાંકન પર રહેલો છે. આયોજન બાદ અમલીકરણના દરેક તબક્કે નિયમિત ચોકસાઈપૂર્વકનું મૂલ્યાંકન થાય તે અતિ આવશ્યક બને છે, જેથી કરીને કોઈપણ નાનામાં નાની ભૂલ કે ગેરસમજ હોય કે વર્તનમાં ફેરફાર હોય તો તાત્કાલિક એમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ અને મોટી નુકસાનીમાંથી બચી શકીએ છીએ. સાથે સાથે સમય, શક્તિ, નાણાંનો પણ બચાવ થાય છે. એટલે કે અધિકારી તરફથી કર્મચારીને જ્યારે કોઈ સૂચના આપવામાં આવે ત્યારબાદ એને થોડા થોડા સમયના અંતરે એનું મૂલ્યાંકન પણ કરતું રહેવું જોઈએ કે કાર્ય જેને સોંપ્યું છે એના દ્વારા યોગ્ય પદ્ધતિથી, યોગ્ય માધ્યમ દ્વારા, યોગ્ય ગતિથી થાય છે કે નથી થતું. કારણ કે જો એ મૂલ્યાંકન થોડા થોડા સમયે કરવામાં આવતું રહેશે તો કંઈ ભૂલ થતી હશે તો એ પ્રાથમિક તબક્કામાં જ પકડાઈ જશે અને એને સુધારી શકાશે. અને જેમ જેમ મૂલ્યાંકન થાય અને જો કાર્ય યોગ્ય રીતે થતું હોય તો આપણે કર્મચારીને બે સારા શબ્દો કહીને એના પ્રોત્સાહનમાં વધારો પણ કરી શકીએ, જેથી કહીને એને જોબ સેટિસ્ફેક્શન પણ મળે, એને પણ પોતાના આત્મવિશ્વાસમાં વધારો થતો હોય એવું લાગે છે, એ પોઝિટિવ ફીલ કરે છે અને સહજતાથી ને સરળતાથી કામને કરી શકે છે. માટે મૂલ્યાંકન સતત થતું જ રહેવું જોઈએ. જો એ નહીં થાય તો બહુ જ કાર્ય પૂર્ણ થવાના આરે હોય અને આપણે મૂલ્યાંકન કરીએ અને ખ્યાલ આવે કે ઓહો આટલી મોટી ભૂલ થઈ ગઈ તો કંપનીના જ પૈસા, સમય, શક્તિ બધું જ વેડફાય છે. કર્મચારી આગળ પણ સારી છાપ નથી પડતી, પ્રોજેક્ટ છે એ પ્રોપર વે પૂર્ણ થતો ટાઈમસર, તો દરેક રીતે કંપનીની છાપ બગડે છે અને ઘણી બધી પ્રકારનું નુકસાન વેઠવું પડે છે. માટે મૂલ્યાંકન કરવું જરૂરી છે. 11મો સિદ્ધાંત છે સુગ્રથિત વ્યવસ્થા તંત્રનો સિદ્ધાંત.
જો દરેક સ્તરના કર્મચારીઓ વધુ કાર્યક્ષમ સુગ્રથિત હોય, અરસપરસ સારા વ્યાવસાયિક સંબંધો જળવાયેલા હોય, દરેક પોતાની ફરજ બાબતે સજાગ હોય, કામગીરી સુનિશ્ચિત હોય, તો તેવા વ્યવસ્થાતંત્રને સુગ્રથિત વ્યવસ્થાતંત્ર કહી શકાય. કામની સોંપણી, જવાબદારીની ભાવના, હુકમોનું પાલન બરાબર થાય તેવું વાતાવરણ સર્જવું જોઈએ. એટલે કે આખો જે પિરામિડ છે સંચાલનનો, એના દરેક સ્તરના અધિકારીઓ છે એ એકબીજા સાથે સારા સંબંધો ધરાવતા હોય, પોતાના ફરજ અને અધિકારનું ભાન ધરાવતા હોય, એના માટે પણ સજાગ હોય, સભાન હોય, દરેકને પોતાના કાર્યની ખબર છે, પોતાની જવાબદારીની ખબર છે, તો એ બહુ સરસ રીતે કામ કરી શકશે. અને દરેક વ્યક્તિ એકબીજાની સાથે સારા લેવલના સારા પ્રકારના સંબંધોને જાળવી શકશે. અને દરેક વ્યક્તિ જો ખૂબ સરસ એક્ટિવ હોય, સારા માહિતી સંચારના કારણે કંપનીનું વાતાવરણ ખૂબ સરસ બનેલું હોય, તો આવા પ્રકારના વ્યવસ્થાતંત્રને સુગ્રથિત વ્યવસ્થાતંત્ર કહેવાય. અને આવા પ્રકારનું વ્યવસ્થાતંત્ર ઊભું કરવામાં પણ માહિતી સંચારની પાયાની ભૂમિકા છે. કારણ કે સંબંધો એકબીજા સાથેના માહિતી સંચારથી જ જળવાતા હોય છે, અથવા તો એમાં ગાંઠ પડતી હોય છે કે બગડતા હોય છે, અને એ કામને પણ અસર કરે છે, કંપનીની પ્રગતિને પણ અસર કરે છે, કંપનીના વાતાવરણને અસર કરે છે. માટે આ સુગ્રથિત વ્યવસ્થાતંત્ર કોને કહેવાય આપણે જાણીએ, અને એવું ઊભું કરવા માટે યોગ્ય પ્રકારનો માહિતી સંચારની ગોઠવણી થાય, વ્યવસ્થા થાય, એનું અમલીકરણ થાય, એનું આયોજન થાય, એ પણ જરૂરી છે. અને એ જવાબદારી ચોક્કસપણે સંચાલકની છે, અને એના અમલીકરણ માટે પણ એને સરસ મજાનું વાતાવરણ પૂરું પાડવાનું છે. 12મો સિદ્ધાંત છે સ્પષ્ટ અને ટૂંકા માર્ગોનો સિદ્ધાંત. માહિતી સંચારના માર્ગો જેમ ટૂંકા અને સીધા હોય તેમ તેની અસરકારકતા વધારે હોય છે. લાંબા માર્ગોથી મળતી માહિતીમાં વિકૃતિ પ્રવેશવાની શક્યતા રહે છે. આ જ રીતે વાયા મીડિયા કરતાં પ્રત્યક્ષ માહિતી સંચાર જ્યારે થાય ત્યારે એ વધુ અસરકારક હોય છે. કારણ કે માહિતી સંચારની આપલેમાં જો મધ્યસ્થીની સંખ્યા વધારે હશે તો માહિતી સંચારની અસરકારકતા ઘટી જાય છે. કારણ કે જે પ્રથમ સેન્ડર છે કે મુખ્ય સેન્ડર છે, જેનો માહિતી માટેનો જે ભાવ છે, હેતુ છે, કે એની જે સમજદારી છે, કે શબ્દની પસંદગી છે, એ વધારે ઉચ્ચ લેવલની હોય. જેમ જેમ વાયા મીડિયાએ સંદેશો રિસીવર સુધી પહોંચશે, એમ વચ્ચેના વાયા મીડિયા જે સેન્ડર્સ છે એ પોતાની રીતે એ વાતને રજૂ કરશે, પોતે જેટલું સમજ્યા હશે એના અનુસંધાનમાં એ સંદેશાને આગળ પસાર કરે છે. પરિણામે બની શકે કે એમાં કોઈ વિકૃતિ આવે કે કંઈ પરિવર્તન આવે, જે આપણને ચોક્કસ પ્રતિક્રિયા મેળવવામાં ક્યારેક બાધ્યરૂપ સાબિત થઈ શકે છે. આપણને જોઈતું પરિણામ એમાં કદાચ કે ફીડબેક નથી મળતા, અને જે હેતુ છે માહિતી સંચારનો એ પૂર્ણતયા સિદ્ધ ન થાય એવું પણ બની શકે. ઘણીવાર મધ્યસ્થીઓને માટે માહિતીનું મહત્ત્વ નથી હોતું, તેઓ માહિતી ખોટી રીતે અથવા તો જુદી રીતે રજૂ કરે છે, માહિતી છુપાવી શકે છે તથા અતિશયોક્તિ દ્વારા પણ રજૂ કરી શકે છે. આ બાબત પણ સમજવા જેવી છે. કારણ કે મુખ્ય સેન્ડર છે એને ખબર છે કે આ માહિતી સંચાર કેટલો અગત્યનો છે કંપની માટે કે એના માટે, પણ બની શકે કે જે બીજા સેન્ડર્સ છે, મધ્યસ્થીઓ છે, એને એનું મહત્ત્વ એટલું ન હોય, તો એની ગંભીરતા છે એ થોડી ઓછી હોઈ શકે, તો એ ક્યારેક માહિતીને જુદી રીતે અથવા તો અતિશયોક્તિના સ્વરૂપે પણ રજૂ કરી શકે, કેટલીક વાતો ભૂલી જાય અથવા તો છુપાવી શકે, એવું બની શકે. ઘણી બધી વસ્તુ આમાં પોસિબલ છે, તો આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને શક્ય એટલા મધ્યસ્થીઓ અથવા તો વાયા મીડિયાસ ઘટાડવા જોઈએ. અને પ્રત્યક્ષ અને ટૂંકો માહિતી સંચાર હોય તો એની સફળતાની શક્યતાઓ છે એ ખૂબ વધી જાય છે, અને આ બાબતનું ધ્યાન રાખવાનું હોય છે. માહિતી સંચારનું 13મો સિદ્ધાંત છે વિચાર, વાણી અને વર્તનમાં સંવાદીપણાનો સિદ્ધાંત, એટલે કે એકતાનો સિદ્ધાંત. વિચાર, વાણી અને વર્તનમાં એકતા, આ બાબત અતિ આવશ્યક છે. જો સેન્ડર સંદેશા અનુસાર વર્તન ન કરતા હોય તો માહિતી સંચારમાં નિષ્ફળતા મળવાની શક્યતાઓ વધી જાય છે, અને એની છાપ પણ પડતી નથી.
આપણે જ્યારે સેન્ડરની વાત કરી હતી માહિતી સંચારના તત્વમાં ત્યારે વાત કરી હતી કે સેન્ડર છે એમાં આ તત્વ હોવું જરૂરી છે, આ ગુણ હોવો જરૂરી છે કે જે પ્રકારના સંદેશાની રજૂઆત એને કરવાની છે એ પ્રકારના ગુણ એ ધરાવતો હોવો જોઈએ, એ પ્રકારનું વર્તન એ ખરેખર કરતો હોવો જોઈએ, તો જ એની અસરકારકતા છે એ વધે છે. સેન્ડર કરતો કંઈક હોય અને કહેતો કંઈક હોય તો એની કંઈ અસર નહીં થાય. અહીંયા આપણે સેન્ડર એટલે જાહેરાતમાં આવતા મોડેલની વાત નથી કરવાની કે એક જ મોડેલ અલગ અલગ કંપનીની અલગ અલગ વાતો પ્રેઝન્ટ કરે છે, એ આખી અલગ મનોવિજ્ઞાનની વાત છે, એ કમ્યુનિકેશન અલગ છે. અહીંયા વાત છે કંપનીના સંચાલકની. સંચાલકે એ રીતે પોતાનો વિચાર, વાણી અને વર્તન રાખવાના છે કે એને જોઈને કર્મચારી પણ એ રીતે કામ કરવાના મારે પ્રેરાય. ધારો કે એક ઉદાહરણ તરીકે સમજીએ કે સંચાલક જ્યારે એમ અપેક્ષા રાખે છે કે દરેક કર્મચારી સમયસર સંસ્થા ઉપર પહોંચે તો એને પણ એ નિયમિતતાનું પાલન પ્રથમ કરીને જીવંત ઉદાહરણ પૂરું પાડવાનું છે. જો એ આમ કરતો હશે તો એની વાણીનો કર્મચારી ઉપર સરસ અસર થશે અને ચોક્કસ રિઝલ્ટ મળશે. તેથી રિસીવરને સંદેશાને ગ્રહણ કરશે અને જે હેતુ છે માહિતી સંચારનો એ આપણે પ્રાપ્ત કરી શકશું. પણ જો આવું ન થાય, આમ ન હોય કે સેન્ડર જે કહેતો હોય એ જ કરતો હોય તો રિસીવર એ સંદેશાને ગ્રહણ નહીં કરે અને જરૂરી ફીડબેક છે એ પ્રાપ્ત નહીં થઈ શકે. માટે સંદેશાને અનુસાર જ સેન્ડરનું વ્યક્તિત્વ હોવું જોઈએ, એટલે કે એનું વર્તન હોવું જોઈએ. માહિતી સંચારની જરૂરિયાત હોવા છતાં આધુનિક સંચાલકો તેના તરફ જાગૃત હોતા નથી. આગળ આપણે જે કાંઈ પણ આ પ્રકરણના સંદર્ભમાં વાત કરી એ માહિતી સંચારની જરૂરિયાત વર્ણવવા પૂરતું છે. આ છતાં પણ જ્યાં ઘણી કંપનીમાં જોઈએ છીએ આપણે કે એના જે સંચાલક હોય છે એ માહિતી સંચારની બાબતમાં યોગ્ય હોતા નથી. માહિતી સંચાર દ્વિમાર્ગીય પ્રક્રિયા બનવાને બદલે એક માર્ગીય પ્રક્રિયા બની જાય છે, એટલે કે એમાં સત્તાનું તત્વ વધી જાય છે, સામેનો પક્ષ નિમ્ન અથવા તો નિષ્ક્રિય બની જાય છે. એવો જેને સામેના પક્ષને ફીલ થાય છે કે પોતે નિમ્ન છે અથવા તો નિષ્ક્રિય જેને રહેવાનું છે, પરિણામે કંપનીનું વાતાવરણ બગડી જાય છે. કેટલાક સંચાલકો કર્મચારીઓના સૂચનો સ્વીકારવામાં નાના પણ અનુભવે છે, પણ સૂચન નાનું કે મોટું નથી હોતું, કોના દ્વારા આપવામાં આવે છે એના પર આધારિત નથી હોતું. સૂચન એ એના લેવલ પ્રમાણે કે કઈ બાબત એમાં પ્રેઝન્ટ કરવા આવી છે એ પ્રમાણે સૂચનનું મહત્ત્વ હોય છે. પણ આ વાત સંચાલકો સ્વીકારતા નથી, સમજતા નથી, અમલમાં મૂકતા નથી અને કર્મચારીઓનું મૂલ્યાંકન ઓછું આંકે છે, તેમની વ્યાજબી ફરિયાદો પણ ધ્યાનમાં લેતા નથી. પરિણામે માહિતી સંચારમાં અને સંચાલનમાં મુશ્કેલી પડે છે. કારણ કે આવું જ્યારે વાતાવરણ થઈ જાય ત્યારે આપણે સૌથી પહેલાં સિદ્ધાંતની જે વાત કરી કે અરસપરસનો સદભાવ અને વિશ્વાસ એ જ પ્રસ્થાપિત ન થઈ શકે કંપનીમાં, અને આગળના બીજા બધા જ સિદ્ધાંતો છે એના અમલ કરવામાં પણ તકલીફ પડે છે. માટે આ બાબત તરફ સતત કુશળતા કેળવીને સજાગ રહીને ધ્યાન રાખવા જેવું છે કે માહિતી સંચાર ખૂબ અગત્યનું છે અને માહિતી સંચાર કરવામાં પણ કેટલી બાબતોને ધ્યાનમાં રાખવાની છે.